સામાન્ય બિંદુ હોય તો આપણે આકૃતિ દોરી, એક સામાન્ય
વચ્ચે છે બરાબર છે ત્રણ સામાન્ય બિંદુ હોય એની આકૃતિ રચાતી નથી એટલે ઈ આકૃતિ બને નહીં લખી રાખવાનું બરાબર ચોખું જોવો ચાર સામાન્ય બિંદુઓ હોય તેવી તો કે ત્રણ નો બને ચાર નો બને જેના ચાર બિંદુઓ હોય તેવી ખૂણાવાળી રચના એની આકૃતિ દોરી શકાય નહીં બરાબર છે ચલો એના પછીનો જોવો એક કિરણ સામાન્ય હોય એ બરાબર તો કે આકૃતિમાં તમે જુઓ એ બી ડી એ બી અને ડી દોર્યું બરાબર આ કિરણ દોર્યા અને બીજું કયું કર્યું ડી બી સી બે આપણે આ ખૂણા દોર્યા બરાબર છે પછી આપણે કિરણ એક દોરવાનું બે સામાન્ય હોય બીજું તો કે ડી બી સી ડી બી સી દોર્યું હવે આમાં કોમન કયું થયું તો કે બી અને ડી થયું ને બે ને કોમન કયું થયું બંનેમાં તો કે બી ડી ક્લિયર બી ડી જે કિરણ છે સામાન્ય કિરણ થઈ સમજાય કે બતાને આકૃતિ ઉપરથી છે કે સામાન્ય એટલે બેમાં છેદતું હોય એવું આમાં જે રીતના કીધું તું પાછું એક વખત જોઈ લઈએ કે આમાં કે શું પૂછ્યું તું કે બે આકૃતિ એવું બિંદુ દોરો કે જે એક કોમન હોય તો મેં આવી રીતના બે ખૂણા દોર્યા કે જેમાં બી કોમન બરાબર છે પછી બે બિંદુ કોમન હોય એવી આકૃતિ દોરી ત્રણ અને ચાર બિંદુ કોમન હોય એવી દોરી શકાય નહીં આમાં એક કિરણ એમ કીધું કોમન હોય એવું તો કે એ બી અને ડી દોર્યું બીજી આકૃતિ જોયું તો બી ડી બી અને સી દોરો બે માં કોમન થયું થયું તો કે બી અને ડી ક્લિયર અહીંયા સુધી સરસ ચલો હવે આપણે સ્વાધ્યાય 4.4 જે છે બરાબર છે સ્વાધ્યાય 4.4 અને પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું એમાં આપણે જોવાના છીએ ત્રિકોણ બરાબર ત્રિકોણ વિશે માહિતી મેળવવાની જે આપણે ત્રિકોણથી તો બધા પરિચિત જ છીએ એમાં અંદરના બિંદુ ક્યાં બહારના બિંદુ ક્યાં નાના જેવી જ છે ચર્ચા કરશું બરાબર સાવ સહેલું જ છે આ આજના હોમવર્કમાં સાંભળી લો પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 4.4 ના ત્રિકોણ વાળા દાખલા છે ત્યારે આપીશ બરાબર સ્વાધ્યાય 4.3 ઈ આપી દીધું છે એટલે ઈ જ તૈયારી કરજો બરાબર છે સ્વાધ્યાય 4.3 ની બાકીનું સ્વાધ્યાય 4.4 અને પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું બરાબર ચલો થેન્ક યુ